गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 विषय गुजराती, એની અંદર આજે આપણે પાઠ 16 સિંહની દોસ્તી, જેના લેખક છે ભાણભાઈ ગીડા. તો ભાણભાઈ ગીડા વિશે આપણે લેખક ભાણભાઈ ગીડા વિશે આપણે થોડો પરિચય મેળવીએ. તો કે તેમનો જન્મ 11/10/1926 માં થયેલો હતો. 11/10/1926 માં એમનો જન્મ અને એમનો અવસાન 22/5/1984 માં થયેલો હતો. ભાણભાઈ દાદાભાઈ ગીડાનો જન્મ રાજકોટ જિલ્લાના જસદણમાં થયો હતો. તેઓ ગીરના જંગલોમાં ખૂબ હર્યા ફર્યા હતા. ત્યાંના સિંહો વિશેનો તેમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. નમણી ગીર તથા સોરડનો શણગાર લેખમાળાઓ આપી હતી. સિંહ અને માણસ વચ્ચેની દોસ્તી અને વફાદારીની અદ્ભુત કથા આ વાર્તામાં પ્રસ્તુત કરી છે. લોકભાષાનો સચોટ અને સબળ ઉપયોગ તથા અનુરૂપ વર્ણનો આ વાર્તાને વધુ જોમવાળી બનાવી છે. પશુ પ્રત્યે પ્રેમ અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ આ લોકકથા પૂરું પાડે છે. કે પશુ પ્રત્યે પ્રેમ આ લોકકથાની અંદર પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો જોઈએ, ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર મોટી મોડપરી નામનું એક ગામ આવેલું છે. ક્યાંથી? તો કે ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ એટલે 25 કિલોમીટર જેવું દૂર સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર એક મોટી મોડપરી નામનું એક ગામ આવેલું છે. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી રહી છે. નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ભેખડો છે. નદીની બંને કાંઠે ઊંચી ભેખડો છે. નદીના વાસજાળ પાણીમાં મગર સેલારા મારે છે. સોરઠના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહે છે. નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે. હવે ત્યાં એવા નામના માત્રાવાળા દરબાર રહે છે, ત્યાં એમની સોનાના જ કટકા જેવી જમીનો છે. ચોમાસું પૂરું થયું છે. જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો થયો છે. શું કહે છે? ચોમાસું પૂર્ણ થયું છે અને આપણી આંખોને ઠરે એવો મોલ એટલે કે પાક ઊભો થયો છે. લોકો લણણીના કામે લાગ્યા છે, એટલે કે જે પાક ઊભો થયેલો છે એને વાઢવાના કામે લાગ્યા છે. આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. કુદરતે છૂટે હાથે વરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે. એકાએક દરબારની નજર નદીના ધૂના પર પડી, એટલે કે એકાએક નદીના ધૂના ઉપર એમની નજર પડી. સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલ્યું આવે છે. બેલાડ એટલે કે કપલ, એટલે મીન્સ કે બંને જણા ચાલ્યા આવે છે એવું એમને જોવા મળ્યું. બેપરવાહીથી ચાલ્યા આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા. સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા. હવે ત્યાં એ એમને ખેતરમાં બેઠા છે, ત્યાં નદીની ભેખડો આગળ સિંહ અને સિંહણ આવે છે અને બંને રાજા રાણી પાણી પીવે છે. પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો. એક પ્રચંડ કાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો. હવે શું થયું? એ બંને જણા પાણી પીતા હતા, ત્યાં એક મગર આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણને ખેંચવા લાગ્યો. સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી, પણ એની કારી ફાવી નહીં. ઘણી મથામણ સિંહણે કરી પણ ફાવી નહીં. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ પાછળ ગયો. પોતાની સિંહણને બચાવવા માટે સિંહ થોડો થોડો એની પાછળ તો ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુળમાં બેસી ગયો. શું કહે છે? એ ગયો ખરી, પણ પોતાની સિંહણને બચાવી શક્યો નહીં એટલે પાછો આવી અને ત્યાં બેસી ગયો. એના મોઢા પરની વેદના દૂરથી એ વર્તાઈ આવતી હતી. એની એને પોતાની સિંહણને ખોવાની એની વેદના દેખાઈ આવતી હતી. દરબાર ક્યારના અદ્રશ્ય જોઈ રહ્યા હતા. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી. એમણે એમના માણસોને કહ્યું, તમ તમારે સૌ જાઓ, સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે. મારે માટે વાળું અહીં લેતા આવજો. વાળું એટલે કે સાંજનું ભોજન, કે તમ તમારે જે
પાક લણતા હતા એ લોકોને કહ્યું કે તમે તમારે જાઓ, પણ મારા માટે અહીંયા વાડું લેતા આવજો. સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં. રાત આખી નદીના ખળખળ વહેતા પાણી સામે એ સુનમુન બનીને બેસી રહ્યો. શું કર્યું કે આખી રાત ક્યાંય ગયો નહીં, પણ એ સુનમુન બનીને બેસી રહ્યો. માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા રહ્યા. આ જાનવરને એકબીજા માટે કેટલો હેતપ્રેત છે. દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતો હતો. આમ ને આમ બે ત્રણ દી નીકળી ગયા. સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના ધુમરી લેતા પાણી સામે મીટ માડીને બેઠો રહ્યો. બે ત્રણ દિવસ સુધી સિંહ ત્યાં બેઠો રહ્યો. માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાત દી રહેવા લાગ્યા. સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતું. બે ત્રણ દી થયા ને એક દી પાણીમાં ફરી ખળભળાટ થયો. સિંહ સાવધાન થઈ ગયો. માત્રાવાળા પણ અધર જીવે પાણી તરફ જોઈ રહ્યા. મંગર મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો. પછી વળી થોડો પાછો આવ્યો અને પાણી પીતો હોય એવો દોડ કરવા લાગ્યો. કેવો દોડ? કે એ જેમ મગર આવવા લાગ્યો એમ એ પણ આગળ જવા લાગ્યો અને પાણી પીતો હોય એવો દોડ કરવા લાગ્યો. નવા શિકારની લાલચે મગર પણ વધુ ને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો. સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો થયો હતો. જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો, પણ મગરનું જોરે કંઈ ઓછું ન હતું. જેવો મગર ઉપર આવ્યો એવો સિંહે એવું એની ઉપર તરફ મારી. પોતાની પૂંછડીથી સિંહને ભીડાવવા એણે પૂરતો પ્રયત્ન કર્યો. બે બળવાન જીવો જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા. ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ઘસેડતો હતો. ગામના લોકો પણ ખબર પડતા મેં ધુવાટા બેઠા કરી દેતું આ દ્રશ્ય જોવા સિંહમાં દોડી આવ્યા હતા. દરબારના ખાટલાની આસપાસ ગોઠવાની સૌ અધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોવા લાગ્યા હતા. આશરે એક કલાક સુધી આ જીવ સપનો સપનો જંગ ખેલાયો. આખરે સિંહ જીત્યો. મગરને મારીને એણે સિંહના મોતનો બદલો તો લીધો, પણ આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર નીકળ્યો કે તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો. જો આ બંનેના યુદ્ધ વચ્ચે સિંહ તો એ જીતી ગયો, પરંતુ એનું શરીર પાણીમાંથી નીકળ્યો ત્યારે આખું લોહી લુહાણ હતું અને એ ત્યાં ત્યાં ઢળી પડ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પાઠ આગળના વિડીયોમાં વધારે જોઈશું.